સો હાઈ ફ્રેન્ડ શું શું સંજય તમે જોઈ રહ્યા છો વોઇસ ઓફ એજ્યુકેશન ગુજરાતી યુટ્યુબ ચેનલ તો મિત્રો આજનો જે આપણો ટોપિક છે એસ જીએસિસીએલમાં એટલે કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં જે આઈટીઆઈ માટેની બેસ્ટ ભરતી આવી છે તેની વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ તો મિત્રો જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ તો આ સેની વેકેન્સી છે તો કે જીએસઈસીએલ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ તો મિત્રો આમાં મતલબ દર ત્રણ ચાર મહિને વેકેન્સી આપતી રહેતી જ હોય છે જે આઈટીઆઈ માટે હોય છે પરંતુ લોકો બને ત્યાં સુધી આને માહિતી નથી મળતી હોવાથી કોઈ માહિતગાર થતા નથી તો મિત્રો આપણે આના વિશે માહિતી લઈએ તો કે ટોટલ કુલ પોસ્ટને આપણે મિત્રો વાત કરી લઈએ તો કુલ પોસ્ટ આપવામાં આવી છે બસો ને કુલ પોસ્ટ આમાં બસો ને આપવામાં આવી છે સેલી તારીખની મિત્રો વાત કરી લઈએ તો આની જે સેલી તારીખ આપવામાં આવી છે એ છે એકવીસ આઠ બે હજાર એકવીસ એટલે કે એકવીસ આઠ બે હાજર એકવીસ તમારે આની એપ્લાય કરી દેવાની છે ફોર્મ મોડની વાત કરીએ મિત્રો તો ફોર્મ કઈ રીતે ભરાશે તો કે ફોર્મ મિત્રો આનું ઓફલાઇન નહીં ભરાય પરંતુ આનું ફોર્મ જે છે તે ઓનલાઈન મોડથી તમારે ભરવાનું છે તેની પ્રોસેસ મિત્રો આપણે આગળ સ્ટેપમાં જોઈશું ત્યારબાદ પોસ્ટની મિત્રો વાત કરી લઈએ કે કઈ પોસ્ટ ઉપર કેટલી જગ્યા આપવામાં આવી છે તો કે મિત્રો એક પેલું છે વાયરમેન તો વાયરમેનની પોસ્ટમાં ફોર્ટી નાઇન એટલે કે ઓગણપચાસ પોસ્ટ આપવામાં આવી છે

તો તેમાં છ પોસ્ટ આપવામાં આવી છે અને મશીનિસ્ટમાં ટોટલ દસ પોસ્ટ આપવામાં આવી છે તો મિત્રો આપણે લાયકાતની વાત કરીએ તો લાયકાત શું માંગીશું કે લાયકાત દસ પાસ પ્લસ આઈટીઆઈ હશે તે લોકો આમાં ફોર્મ ભરી શકશે અથવા જે કોપા છે એ બાર બાર પાસ પ્લસ કોપા હશે એટલે એ પણ આમાં ફોર્મ ભરી શકશે ખાસ એક મિત્રો ઇમ્પોર્ટન્ટ વાત કરી દો કે આમાં ફક્ત એનસીબીટી ધારક એ જ ફોર્મ ભરી શકશે એટલે કે જીસીબીટી વાળા ફોર્મ એપ્લાય કરી શકશે નહીં જે લોકો એનસીબીટી કરેલો છે એ લોકો જ આમાં ફોર્મ એપ્લાય કરી શકશે ઉમરની મિત્રો વાત કરીએ તો ઉમરનો ક્રાઇટેરિયા છે એ પાંત્રીસ વર્ષ સુધી એટલે કે અઢાર વર્ષથી લઈને તમારો પાંત્રીસ વર્ષ સુધી કોઈ પણ એજ હોય એ તમારી ચાલશે પરંતુ મિત્રો તમારો જે એસસી અને એસટી અને ઓબીસી હશે એ લોકોને આમાં એના એજ રિલેક્શન પ્રમાણે છૂટછાટ મળવા રહે છે ડોક્યુમેન્ટની મિત્રો વાત કરીએ ડોક્યુમેન્ટમાં તમારે આઈટીઆઈની ઓલ્ડ સેમેસ્ટરની માર્કશીટ જોઈએ દસમાં બારમાની જે માર્કશીટ જો બારમાની લાગુ પડે તો બારમાની પણ માર્કશીટ જોશે ત્યારબાદ મિત્રો તમારો એલસી જોશે આધાર કાર્ડ અને બીજું કોઈ ગમે જોશે એડ્રેસ પ્રૂફ અને એસ પ્રૂફ તરીકે તમારું જે ટેન્થની માર્કશીટ હશે હશે તો પણ ચાલશે તો મિત્રો આપણે જોઈ લઈએ આપણે ઓનલાઈન કઈ રીતે ફિલ કરવું તો ચાલો મિત્રો આપણે જોઈએ પ્રથમ મિત્રો તમારે ગુગલમાં સર્ચ કરવાનું છે એપ્રેન્ટિસ ઇન્ડિયા ડોટ ઓઆરજી તો એ સર્ચ કર્યા બાદ મિત્રો હવે તમારે અહીંયા ઉપર જે લેફ્ટ સાઈડમાં આપણે રજિસ્ટર ઓપ્શન દેખાય છે ત્યાં તમારે રજિસ્ટર પર ક્લિક કરવું રજિસ્ટર પર ક્લિક કર્યા બાદ મિત્રો પર્સનલ ડિટેલમાં નામ એ તમારે આધાર કાર્ડ પાન કાર્ડ અથવા તમારું જે ગવર્મેન્ટ આઈડી હોય એ પ્રમાણે ફિલ કરવાનું રહેશે હું તમને સલાહ આપું કે આધાર કાર્ડ પ્રમાણે ફિલ કરવું ત્યારબાદ નીચે મિત્રો તમારા ફાધર કે મધરનું નેમ તો અહીંયા આપણે ફાધરનું નામ એન્ટર કરશું ત્યારબાદ રિલેશનશીપમાં મિત્રો ફાધરનો આપણે સિલેક્ટ કર્યું નામ લખ્યું એટલે આપણે ફાધર ઓપ્શન સિલેક્ટ કરશું ત્યારબાદ ડેટ ઓફ બર્થ તમારી જે ડોક્યુમેન્ટ પ્રમાણે હોય એ પ્રમાણે તમે ડોક્યુ ડેટ ઓફ બર્થ ફિલ કરવી ત્યારબાદ મિત્રો તમે મેલ કે ફિમેલ જે હોય તે તમારે અહીંયાથી સિલેક્ટ કરવું ત્યારબાદ મિત્રો તમારો જે મોબાઈલ નંબર પરમાનન્ટ હોય એ તમારો મોબાઈલ નંબર અહીંયા લખી નાખવો ત્યારબાદ તમારો પરમાનન્ટ ઇમેલ આઈડી હોય તે અહીંયા ઇમેલ આઈડી મિત્રો તમારું જે પરમાનન્ટ હોય એ તમારે અહીંયા ફિલ કરવું કારણ કે ઈમેલ આઈડી છે એ એના ઉપર જ તમારો અનેક વેરીફિકેશન કોડ આવશે એટલે તમારો જે ઈમેલ આઈડી પરમાનન્ટ હોય એ જ તમારે અહીંયા ફિલ કરવું ત્યારબાદ તમારે તમારું કન્ફર્મ ઈમેલ આઈડી હોય તે તમારે અહીંયા ફિલ કરવાનું એટલે કે ઉપર જે ફિલ કરવી તે ફરીથી અહીંયા ફિલ કરી દેવું ત્યારબાદ મિત્રો તમારો જે પાસવર્ડ તમે જે રાખવા માગતો હોય એ તમારે એન્ટર કરી અને અહીંયા પાસવર્ડ તમારે લખવાનું ત્યારબાદ એ જ પાસવર્ડ કન્ફર્મ કરી અને તમારે પાસવર્ડ ફરીથી નાખવાનો રહેશે ત્યારબાદ તમે એના પર ટીક માર્ક મારશો અને સબમિટ કરશો એટલે તમારો તમારા ઈમેલ આઈડીમાં એક વેરિફિકેશન કોડ આવશે અને ત્યાં જઈને તમે ટીક કરશો એટલે તમારું આઈડી અને પાસવર્ડ છે એ આવી જશે તો મિત્રો મારું પહેલેથી જ આઈડી બનેલું છે તો હું હવે લોગિન કરી લઉં છું લોગિન ઇન કરવા માત્ર મિત્રો હું મારું ઈમેલ આઈડી નાખીશ ત્યારબાદ મારો પાસવર્ડ નાખી દઈશ તમે જે તમારો આઈડી આઈડીને પાસવર્ડ રાખ્યો એ તમારે ફિલ કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા ચેક માર પર ઓકે આપી અને લોગિન પર ક્લિક કરવાનું લોગિન પર ક્લિક કર્યા બાદ મિત્રો હવે આપણે હોમ હોમપેજમાં જશું આ વેબસાઇટ બહુ સ્લો ચાલે છે એટલે આમાં આપણે થોડી રાહ જોવી પડશે જેવું મિત્રો તમારું પ્રોફાઇલ અંદર જાશો એટલે પ્રોફાઇલ ખુલી જશે ત્યારબાદ એનો ડેશબોર્ડ આવું આવશે જે તમે એપ્લાય કરેલો છે તો એ એપ્લિકેશનમાં આવી રીતે ટીક માર્ક હશે ત્યારબાદ મિત્રો તમારી પ્રોફાઇલ હોય છે તે તમારે કમ્પલીટ કરવાની છે તો કમ્પલીટ યોર પ્રોફાઇલ પર જાય અને તમારે ક્લિક કરવાનું ક્લિક કર્યા બાદ મિત્રો હવે તમે અહીંયા આવશો તો તમારો અબાઉટનું ઓપ્શન આવશે ત્યારબાદ નીચે અહીંયા તમારા એજ્યુકેશન આધાર કાર્ડ એના અલગ અલગ ઓપ્શન આવશે તો મિત્રો આપણે જે પેલું અબાઉટનું ઓપ્શન છે એના એના પર આપણે ક્લિક કરીશું એડિટ કરીશું અને એડિટ કરી અને આપણે આપણી પ્રોફાઇલ ક્લિક કરીશું તો જે બેઝિક ડિટેલ હશે મિત્રો તમારું નામ ઈમેલ આઈડી મોબાઈલ નંબર એ આવી જશે બાકી જો મિત્રો અહીંયા ડાયજિબિલિટી એટલે કે દિવ્યાંગનું ઓપ્શન આવે છે યસ હોય તો યસ નહીં તો નો ત્યારબાદ ડેટ ઓફ બર્થ ડોક્યુમેન્ટમાં મિત્રો તમારે તમારું જે ટેન્થની માર્કશીટ અથવા એલસી હોય તે તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારા ફાધરનું નામ તમારે અપલોડ કરવાનું રહેશે રિલેશનશીપ આપણે પહેલાં જો પ્રમાણે સિલેક્ટ કરવાનું રહેશે ફાધરનું નામ તમારે ફરીથી અપલોડ સોરી લખવાનું રહેશે મધરને મિત્રો તમારે લખવાનું રહેશે ત્યારે મિત્રો તમારે તમારે આઈડી પ્રૂફ તો આઈડી પ્રૂફમાં તમે પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ આધારમાં તમે ચૂંટણી કાઢી લગાવી શકો છો તો આપણે આઈડી પ્રૂફમાં પાન કાર્ડ લઈ લેશું ત્યારબાદ સ્ટેટ ઓફ ડોમિસાઇલમાં મિત્રો હવે અહીંથી આપણે ગુજરાત સિલેક્ટ કરીશું ત્યારે સપોર્ટિવ ડોક્યુમેન્ટમાં મિત્રો તમારે કાંઈ તમારા જે ડોક્યુમેન્ટ તમે પહેલાં ન આમાં લગાવ્યું હોય તમે લગાવી શકો છો તમારે કેટેગરીમાં મિત્રો તમારે જે કેટેગરી હોય જનરલ ઓબીસી એસસી એસટી એ તમારે અહીંથી સિલેક્ટ કરવાની રહેશે ત્યારે મિત્રો તમારું જે સિટી હોય તે તમારે સિટી ફિલ કરવાનું રહેશે ત્યારબાદ એ એડ્રેસ લાઇનમાં મિત્રો તમારે તમારું જે આખું એડ્રેસ હોય એ તમારે પૂરેપૂરો અહીંયા ફિલ કરવાનું રહેશે એડ્રેસ લાઈન ટુમાં મિત્રો અહીંયા તમારું સેમ હોય તો સેમ એડ્રેસ લખી નાખવાનું રહેશે ત્યારે સ્ટેટમાં તમારે અહીંયાથી ગુજરાત સિલેક્ટ કરવાનું ત્યારબાદ ડિસ્ટ્રિક્ટમાં મિત્રો તમારે તમારે જે ડિસ્ટ્રિક્ટ હોય એ સિલેક્ટ કરવાનું હું અહીંયા ગીર સોમનાથ સિલેક્ટ કરીશ મારો જિલ્લો ગીર સોમનાથ છે ત્યારબાદ પિનકોડમાં મિત્રો તમારે જે તમારો પિનકોડ હોય એ તમારે ફિલ કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા તમારે સિગ્નેચર અને ફોટો હવે અપલોડ કરવાનો છે તો અહીંયા મિત્રો જે સિગ્નેચરનું ઓપ્શન છે ત્યાં હું સિગ્નેચર અપલોડ કરીશ ત્યારબાદ નીચે પ્રોફાઇલ ઇમેજમાં મારો ફોટો અપલોડ કરીશ ત્યારબાદ તમે અપડેટ પર ક્લિક કરશો એટલે તમારી પ્રોફાઇલ અપડેટ કમ્પ્લીટ યોર પ્રોફાઇલમાં તમારી પ્રોફાઇલ અપડેટ થઈ જશે ત્યારે મિત્રો હવે હું અહીંયા ડેશબોર્ડ પર ફરીથી આવીશ તો બેક ટુ પ્રોફાઇલ પર ક્લિક કરીશ એટલે ફરીથી મારા ડેશબોર્ડમાં આવી જઈશ ત્યારે મિત્રો તમારે એજ્યુકેશન છે એજ્યુકેશનમાં એડ એજ્યુકેશન કરી અને તમારે એજ્યુકેશન એડ કરવાનું છે તો જેવી રીતે હું મિત્રો અહીંયા ટેન્થનું કરું એ રીતે તમારે બે વાર એક આઈ આઈટીઆઈનું પણ એ રીતે કરી નાખવાનું છે તો હું એજ્યુકેશન ક્વોલિફિકેશન પર ક્લિક મારીશ ક્લિક માર્યા બાદ બાદ નીચે મિત્રો આવીશ આ વેબસાઇટ બહુ સ્લો ચાલે છે મિત્રો સિલેક્ટ ક્વૉલિફિકેશનમાંથી મિત્રો હું ટેન્થ સિલેક્ટ કરી લઈશ તમે સાયન્સ આર્ટ્સ કોમર્સ જે હોય તમારે ફિલ કરવાનું ત્યારબાદ ઇન્સ્ટિટ્યુટ તમે કઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી કરેલું છે એ તમારે ફિલ કરવાનું ત્યારબાદ ટોટલ માર્ક અહીંયા નીચે અને અગ્રેસિવ માર્ક એટલે ટોટલમાંથી તમારે જેટલા માર્ક આવ્યા એ અહીંયા ફિલ કરવાનું છે ટોટલ તમારા કેટલા પર્સન્ટેજ છે એ તમારે અહીંયા ફિલ કરવાના છે ત્યારબાદ તમે ક્યારથી સ્ટાર્ટ કર્યું હતું ટેન્થ ધોરણ અને ક્યારે તમારે પૂરું થયું એ તમારે તારીખ અહીંયા ફિલ કરવાની રહેશે ત્યારબાદ તમે જો અહીંયા દસની માહિતી ભરતા હોય તો ધોરણ દસની તમારે માર્કશીટને અપલોડ કરવાના છે ત્યારબાદ તમારે અપડેટ આપવાનું રહેશે એવી જ રીતે મિત્રો તમારે ફરીથી સિવિક ક્વોલિફિકેશનમાં જઈ અને સોરી અહીંયા એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં જાય અને તમારે ટેકનિકલ ક્વોલિફિકેશન લેવાનું છે ટેકનિકલ ક્વૉલિફિકેશનમાં મિત્રો તમારે અહીંથી તમારો જે આઈટીઆઈનો કોર્સ હોય ફિટર વેલ્ડર મશીનરી એ તમારે સિલેક્ટ કરવાનું ત્યારબાદ સેક્ટરમાં તમારે એનસીવીટી જીસીવીટી જે હોય તે સિલેક્ટ કરવાનું જોબ રોલ સ્પેશિયલાઇઝેશન ઇન્સ્ટિટ્યૂટ કેટલામાંથી કેટલા માર્ગનું પર્સન્ટેજ અને ક્યારે સ્ટાર્ટ કર્યું અને ક્યારે પૂરું કર્યું એ લખી અને આઈટીઆઈની માર્કશીટ અપલોડ કરીને તમારે અપડેટ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો હવે આપણે આગળ જોઈએ એજ્યુકેશન ફિલ કર્યા બાદ આધાર વેરિફિકેશન તો અહીંયા મિત્રો તમારો આધાર કાર્ડનો નંબર તમારે નાખી અને તમે અહીંયા ક્લિક માર્ક મારી અને અપડેટ કરશો એટલે આધાર વેરિફિકેશન સક્સેસફુલી થઈ જવું જોઈએ આ મિત્રો નહીં થાય તો તમારું ફોર્મ અધૂરું ગણાય છે ત્યારબાદ મિત્રો હવે જોઈએ કે આપણે એપ્લાય કઈ રીતે કરવી તો મિત્રો એપ્લાય કરવા માટે આપણે અહીંયા રાઇટ સાઇડમાં ઓકે આપશું અને એપ્રેન્ટિસ એપ્રેન્ટિસ ઓપોર્ચ્યુનિટીમાં આપણે ઓકે આપશું એમાં ઓકે આપ્યા બાદ મિત્રો હવે આપણે જોઈએ કે નીચે એજ્યુકેશન કરવી તેનું ડેમો તમારે અહીંયા આમાં ખુલશે નહીં મિત્રો એની માટે તમારે જે તમારું પીસી હશે પીસીની મદદથી તમે કરી શકશો તો મિત્રો એની માટે તમારે અહીંયા જેવા રાઇટ લાઈ કરશો એપ્રેન્ટિસ ઓપોર્ચ્યુનિટી એમાં જઈ અને મિત્રો તમારે અહીંયા ફી ફિલ કરવાનું રહેશે સિલેક્ટ કોર્સમાં તમે જે હોય એ ડિઝાઇનેટ કરવાનું ત્યારબાદ મિત્રો સિલેક્ટ કોર્સમાં તમારું જે હોય તે તમારે અહીંયા લખી નાખવાનો કે ઉદાહરણ તરીકે ફિટર ત્યારબાદ મિત્રો લોકેશનમાં તમે તાપી ફિલ તાપી નાખશો અને ત્યારબાદ મિત્રો તમે સર્ચ કરશો એટલે અહીંયા તમારે આવી જશે જીએસસીએલ એમાં તમારે એપ્લાય આપી દેવાનું છે આની સ્ક્રીન મિત્રો ફક્ત પીસીમાં જ ખુલશે મોબાઈલમાં ખુલશે નહીં એટલે આગળ હું તમને બતાવી શકીશ નહીં આશા કરું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય કાંઈ બીજો પ્રશ્ન રહે તો કોમેન્ટ કર્યો નમ્ર વિનંતી ધન્યવાદ ફ્રેન્ડ્સ